જામનગરના અલિયાબાડા ખાતે વર્કશોપમાં આવેલ ગુજરાતના શિક્ષકોને ધ કેરેલા સ્ટોરી બતાવતી હિન્દુ સેના. જામનગરમાં હિન્દુ સેના દ્વારા લવ જિહાદ માટે જંગ છેડી છે એ અનુસંધાને જામનગરની ટોકેજમાં હિન્દુ સમાજના હિન્દુ શિક્ષક ભાઈઓ બહેનોને ફ્રીમાં ધ કેરેલા સ્ટોરી પિક્ચર દેખાડવામાં આવ્યું હતું. અલિયાબાડા ખાતે વર્કશોપમાં આવેલ ગુજરાતભરના 126 શિક્ષક ભાઈ બહેનો અને 20 જેટલી ધ્રોલની દીકરીઓ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિકભાઈ ભટ્ટ દ્વારા આયોજિત ધ કેરેલા સ્ટોરી ફિલ્મ નિહાળી. આ દરમિયાન જસદણથી આવેલ RSS કાર્યવાહ અખિલભાઈ યાદવ પણ ઉપસ્થિત હતા. આ ફિલ્મ દેખાડવા માટે થઈને હિન્દુ સેનાના નાના મોટા તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી જુસ્સાભેર કાર્ય કર્યું હતું. આ ફિલ્મ જોવા આવેલા શિક્ષકોનો તેમજ અખિલભાઈનો હિન્દુ સેના દ્વારા શહેર પ્રમુખ દીપક પિલ્લઈ સાથે મયુર ચંદન, કિશન નંદા, અમિત બઢિયાર, ગુંજ કારિયા, વેદાંત જાની તેમજ સૈનિકોએ ખાસ ખેસ પહેરાવી સન્માન કર્યું હતું. આ ફિલ્મમાં પૂર્વ કોર્પોરેટર બ્રહ્મદેવ, સમાજ મહિલા મંત્રી કૃષ્ણાબેન દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ફિલ્મ દરમિયાન જોવા આવેલા તમામને હિન્દુ સેના દ્વારા જાગો હિન્દુ જાગોની પત્રિકાનું પણ હિન્દુ સેનાના કાર્યકરો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ જોવા આવનાર જામનગરની તમામ શિક્ષક ભાઈઓ બહેનો હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતિકભાઈ ભટ્ટ દિલથી આભાર માન્યો. હિન્દુ સેના મીડિયા સેલના સચિન જોશી, મેહુલ મહેતાની યાદીમાં જણાવેલ છે. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર. દીકરીઓ તો સાવ રુજુ હૃદયની છે, પણ આપણા સમાજને લગતી આ સત્ય ઘટનાની જે સ્ટોરી છે એ સ્ટોરીને જોઈ અને આપણી દીકરીઓને જે પ્રેરણાની જરૂર છે એનું આયોજન ખૂબ જ સરસ કરવામાં આવ્યું છે. અને અમે દરેક દીકરીઓને એ પ્રેરણા આપશું કે તમે આ સ્ટોરી જોવ અને આ સ્ટોરીને જીવનમાં તમે હંમેશા યાદ રાખો. દરેક દીકરી માટે આ સ્ટોરી જોવી ખૂબ જરૂરી છે અને અમે પણ દરેક અમારાથી બનતે એટલો પ્રયત્ન કરી અને દીકરીઓને આ સ્ટોરી જોવા માટે પ્રેરણા આપીશું. અને ખૂબ ખૂબ આભાર. અમે દીકરીઓ તરીકે હંમેશા હિન્દુ સેનાની સાથે છીએ, સનાતન ધર્મની સાથે છીએ. અમે હિન્દુ હોવાનો અમને ગર્વ છે અને